જો જમીન પર ટાંકણીઓ પડી જાય અને તેને આપણે ઝડપથી ભેગી કરવી હોય તો આપણે શું કરીશું તો તમે કહેશો કે આપણે તેને ચુંબક વડે ઝડપથી ભેગી કરી શકીશું તો આ ચુંબકની શોધ કેવી રીતે થઈ તે આપણે જોઈએ પૃથ્વી પરના સાત ખંડોમાં એક યુરોપ નામના ખંડનો ગ્રીસ નામનો દેશ આવેલો છે આ ગ્રીસ દેશમાં મેગ્નેશિયા નામનો વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં પ્રાચીન સમયમાં ગ્રીસ દેશમાં એક મેગ્નસ નામનો ભરવાડ રહેતો હતો તે દરરોજ તેના ઘેટા બકરાને ચરવવા રોજ નજીકના પહાડ પર લઈ જતો તેનું ધ્યાન રાખવા માટે અને તેને હાંકવા માટે તે એક લાકડી રાખતો અને આ લાકડીના છેડે એક લોખંડનો ટુકડો લગાવેલો હતો એક દિવસ આ લાકડી લોખંડના છેડાવાળા ભાગને એક પથ્થર સાથે ચોંટી ગઈ તેણે છૂટું પાડવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે ફરી ચોટી ગઈ આમ ભરવાડને આશ્ચર્ય થયું અને તેણે કીધું કે આવું કેમ થયું તો તે ખડક એક કુદરતી ચુંબક હતો અને તેણે લોખંડને આકર્ષી લીધો આમ ભરવાડના નામ પરથી આ ચુંબકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું હશે આમ જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને ચુંબક એટલે કે મેગ્નેટ કહે છે અહીં આપણે ચુંબક જોઈ રહ્યા છીએ તે કૃત્રિમ ચુંબક છે તેને લોખંડમાંથી બનાવવામાં આવે છે આવા કેટલાક ચુંબકના પ્રકારો આપણે અહીં જોઈશું ગજીયો ચુંબક નળાકાર ચુંબક ઘોડાની નાળ જેવો ચુંબક કંકણાકાર ચુંબક ઈંડાકાર ચુંબક વગેરે ચુંબકના પ્રકારો છે